નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ચાણક્ય વિદ્યાલયમાં. આપણે જોઈ રહ્યા છે ધોરણ 4 ગણિતમાં સ્વાધ્યાય 12મું, કેટલું ભારે કેટલું હલકું. એમાં આપણે આજે જોશું સરવાળાના દાખલા. સાવ સરળમાં સરળ આ સ્વાધ્યાય છે. જો તમને સરવાળા બાદબાકીના દાખલા આવડતા હોય તો આ સ્વાધ્યાય તમને સાવ સરળ લાગે. બરાબર, પ્રથમ દાખલો જોઈએ. 14 કિલો અને 26 કિલો, તો આપણે લખીએ 14 કિલો 26 કિલો, બંનેનો સરવાળો કરીએ. 4 ને 6 10, 2 ને 2 4, 40 કિલો જવાબ આવ્યો. બરાબર, બીજો દાખલો જોઈએ. 37 કિલો 45 કિલો, ખાસ ધ્યાન રાખવાનું, વ્યવસ્થિત લખવાનું. બરાબર, 7 ને 5 12 નો બગડો, 7 ને 1 8 82 કિલો. બરાબર, બધી રકમ વ્યવસ્થિત લખવાની. પછી છે 170 કિલો વત્તા 84 છે, અહીંયા કંઈ નથી તો 0 મૂકી દો જેથી સરવાળામાં ભૂલ પડે નહીં. 64 કિલો, સરવાળાની નિશાની કરો. સરવાળો કરો 8 ને 7 14 ને 15 નો પાંચડો, વધી પડી 1 10 ને 16 અને 2 262 કિલો. એના પછીનો ચોથો દાખલો છે 75 ગ્રામ 87 ગ્રામ વત્તા 12 નો બગડો, 7 ને 7 14 15 ને 1 16 162 ગ્રામ. બરાબર, પાંચમો દાખલો છે 134 ગ્રામ 148 ગ્રામ વત્તા બગડો, 7 ને 1 8 અને 2 282 ગ્રામ. છઠ્ઠો દાખલો છે 268 ગ્રામ 335 ગ્રામ 105 ગ્રામ. બરાબર, સરવાળો કરીએ 5 ને 5 10 ને 8 નો આઠડો, વધી પડી 1 18 નો આઠડો, 9 ને 1 10 નું 0, વધી પડી 1 5 6 અને 7. વધી ન મૂકો તો પણ ચાલે, પણ તમારે ગણતરીમાં ભૂલાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. પછી છે સાતમો દાખલો. કેવી રીતના કરવાનો, ગ્રામ અને કિલો બંને ભેગું આપેલું છે તો આવી રીતના તમે કરી શકો. એક બાજુ કિલો, એક બાજુ ગ્રામ. બરાબર, 5 કિલો 350 ગ્રામ, 7 કિલો 150 ગ્રામ. વ્યવસ્થિત દાખલો કરવાનો, સરવાળાની નિશાની કરવાની. 0 5 ને 5 10, 4 ને 1 5, અહીં વધી મૂકવાની પણ જગ્યા રાખવાની. બરાબર, 5 ને 7 12, કેટલો જવાબ આવ્યો? 12 કિલો 500 ગ્રામ. એવી જ રીતના આ દાખલો પણ કરવાનો. બાર કિલો 127 ગ્રામ 28 કિલો 238 ગ્રામ. 7 ને 7 14 ને 15 નો પાંચડો, 6 3 0 4 40 કિલો 365 ગ્રામ. પછીનો દાખલો છે
43 કિલો 284 ગ્રામ કોઈ નથી અહીંયા 0 મૂકી દયો જેથી આપણે સરવાળો કરવામાં સરળતા રહે 8 ને 4 12 નો બગડો વધી પડી 1 7 ને 7 14 ને 15 નો પાંચડો વધી પડી 1 5 ને 1 6 7 ને 3 10 વધી પડી 1 8 અને 1 180 કિલો 652 ગ્રામ પછી છે 10મો દાખલો છે તૈયાર જ આપેલો છે ખાલી સરવાળો જ કરવાનો છે સાવ સરળ 10 કિલો 550 ગ્રામ બરાબર પછીનો દાખલો પણ સરળ છે આવી રીતના આપેલું હોય તો તમને સાવ સરળતા રહે જેમ છે એમ જ આપણે સરવાળો કરવાનો બરાબર 0 0 5 6 7 અને 8 8 ને 8 16 3 4 અને 5 બરાબર આમાં પણ જોઈએ 10 5 ને 6 600 ખાંડ 6 ને 10 ને 16 નો છગડો વધી પડી 1 7 ને 7 14 5 6 અને 7 746 કિલો 600 ગ્રામ બરાબર એના પછી જોઈએ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો 85 કિગ્રા 150 ગ્રામ ઘઉંમાં 35 કિગ્રા 250 ગ્રામ ઘઉં ઉમેરો બરાબર ઉમેરો કીધું એટલે સરવાળો કરવાનો આપણે કરતા હતા તેમ જ કરવાનો એક બાજુ કિગ્રા લખવાનું એટલે કે કિલો લખવાનું બીજી બાજુ ગ્રામ લખવાનું વધીની જગ્યા રાખવાની હવે 85 કિગ્રા છે એ કિગ્રાના ખાનામાં 150 છે એ ગ્રામના ખાનામાં 35 છે એ કિગ્રાના ખાનામાં 250 છે એ ગ્રામના ખાનામાં લખવાના બરાબર બંનેનો સરવાળો કરવાનો 0 નો 0 5 ને 5 10 નું 0 વધી પડી 1 4 5 ને 5 10 વધી પડી 1 8 ને 3 11 અને 12 120 કિલો અને 400 ગ્રામ અહીંયા તમે ઘઉં લખી શકો બધામાં બરાબર પછી જુઓ બીજો દાખલો 92 કિલો 475 ગ્રામ બટાકામાં 73 કિલો 225 ગ્રામ બટાકા ઉમેરો બરાબર સાવ સરળ દાખલા છે ઉમેરો કીધું છે એટલે સરવાળો કરવાનો કિલોના ખાનામાં કિલો લખવાનું ગ્રામના ખાનામાં ગ્રામ લખવાનું જેથી કરીને આપણી ભૂલ થાય નહીં સરવાળાની નિશાની કરવાની શું છે બટાકા તો અહીંયા આપણે ઈ લખવાનું વ્યવસ્થિત દાખલો કરવાનો જેથી આપણી માર્ક કપાવવાની શક્યતા ઓછી રહે 5 ને 5 10 વધી પડી 1 7 ને 1 8 ને 2 10 વધી પડી 1 4 ને 1 5 ને 2 7 4 અને 16 બરાબર હવે જોઈએ કેટલો જવાબ આવ્યો તો કે 164 કિલો 700 ગ્રામ બરાબર 164 કિલો 700 ગ્રામ એના પછી જોઈએ 73 છે એટલે અહીંયા આવશે 5 165 કિલો 700 ગ્રામ પછી જોઈએ દાખલો ત્રીજો 227 કિલો 338 ગ્રામ લોખંડમાં 143 કિલો 284 ગ્રામ લોખંડ ઉમેરો ઉમેરો એટલે સરવાળો કરવાનો
एक बाजु किलो लखवानो, एक बाजु ग्राम लखवानो, किलो ना खाना मा किलो, ग्राम ना खाना मा ग्राम, जेथी करीने आपड़ी भूल थाय नहीं। सरवाड़ानी निशानी, बारनो बगड़ो, बारनो बगड़ो, छ, दसनु सून, सात, अने त्रण, बराबर। तो आ हता आपड़ा सरवाड़ाना दाखला, एना पछी जोईए, बादबाकीना दाखला जोईए, तो के जेम आपड़े बादबाकीना दाखला करिए, एमज आपड़े बादबाकीना दाखला करवाना छे। तो सौ प्रथम दाखलो जोईए, 31 કિગ્રા માંથી 19 કિગ્રા બાદ કરો, બરાબર। દસકો લેવાનો અને 3 ની ઉપર આવી ગયા 2, બરાબર। 10 ને 11, 11 માંથી 9 જાય 2 અને 2 માંથી 1 જાય તો 1। બીજો દાખલો છે 72 કિલો માંથી 44 કિલો બાદ કરો, બરાબર। 10 કો લેવાનો 2 માંથી 4 ન બાદ થાય એટલે 12 માંથી 4 જાય 8 અને 6 માંથી 4 જાય 2। પછીનો ત્રીજો દાખલો છે 126 કિલો 87 કિલો, કાઈ નથી તો 0 મૂકી દ્યો, બાદબાકી કરો, બરાબર। 16 માંથી 7 જાય તો 9, 10 કો લ્યો, બરાબર। 10 ને 1 11, 11 માંથી 8 જાય 3 અને 0 ના 0, બરાબર। કિગ્રા લખો, વ્યવસ્થિત દાખલો કરવાનો। ચોથો દાખલો છે 452 કિલો માંથી 176 કિલો બાદ કરો, બરાબર। 10 કો લ્યો, 6, 14 માંથી 7 જાય તો 7, 3 માંથી 1 જાય તો 2, 276 કિલો। પાંચમો દાખલો છે 43 ગ્રામ માંથી 27 ગ્રામ બાદ કરો, 10 કો લ્યો, 13 માંથી 7 જાય 6 અને 3 માંથી 2 જાય 1, 16 ગ્રામ। પછીનો છઠ્ઠો દાખલો 91 ગ્રામ માંથી 67 ગ્રામ બાદ કરો, 10 કો લ્યો, કેટલા આવ્યા 24, 263 ગ્રામ માંથી 147 ગ્રામ બાદ કરો, 13 માંથી 7 જાય 6, 5 માંથી 4 જાય 1 અને 2 માંથી 1 જાય 116 ગ્રામ। 608 ગ્રામ માંથી 553 ગ્રામ બાદ કરો, 8 માંથી 3 જાય 5, 0 માંથી 5 ન જાય, 10 કો લઈએ, 10 માંથી 5 જાય 5 અને 5 માંથી 3 જાય 2। નવમો દાખલો છે
કિગ્રા અને ગ્રા 32 કિગ્રા 500 ગ્રામ 18 કિગ્રા 250 ગ્રામ બરાબર 0 દસકો લેવાનો 5 4 માંથી 2 જાય 2 દસકો લેવાનો 4 અને 1 14 કિલો 250 ગ્રામ પછીનો દાખલો 243 કિગ્રા 750 ગ્રામ 157 કિગ્રા 200 ગ્રામ દસકો લેવાનો 13 માંથી 7 જાય 6 13 માંથી 5 જાય 8 અને 1 માંથી 1 જાય 0 પછીનો 11 મો દાખલો 705 ગ્રામ કિલો 800 ગ્રામ 358 કિલો 350 ગ્રામ દસકો લેવાનો 15 માંથી 8 જાય 7 9 માંથી 5 જાય 4 અને 6 માંથી 3 જાય 3 પછીનો 12 મો દાખલો દસકો લેવાનો અહીંયા આવી ગયા 6 10 માંથી 8 જાય 2 ભાગનો આલે ફરી પાછો દસકો લઈ 16 માંથી 8 જાય 8 2 માંથી 1 જાય 1 ફરી પાછો દસકો 4 વધ્યા અને 2 વધ્યા એના પછીનો 13 મો દાખલો છે 8 માંથી 5 જાય 3 16 માંથી 8 જાય 8 1 માંથી 1 જાય 0 દસકો લઈએ 5 15 માંથી 6 જાય 9 13 3 દસકો લેવાનું નથી 3 માંથી 3 જાય 0 અને 5 માંથી 3 જાય તો 2 બરાબર કેટલું આવ્યું દસકો નથી લેવાનો ભૂલ ન થાય એના માટે ચેકી નાખવાનું બરાબર પછી જો 14 મો દાખલો 5 ના 5 2 18 માંથી 9 જાય 9 શું લખવાનું ખાંડ પછી છે તર દસકો લેવાનો 5 1 દસકો લેવાનો 17 માંથી 9 જાય 8 3 માંથી 2 જાય 1 2 માંથી 1 જાય 1 પછી જોઈએ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો બરાબર 56 કિલો 247 ગ્રામ વટાણામાંથી 18 કિલો 184 ગ્રામ વટાણા બાદ કરો બાદ કરો કીધું એટલે આપણે બાદબાકી કરવાની બરાબર ઉમેરો કીધું હોય તો સરવાળો કરવાનો બરાબર
કિલો ના ખાનામાં કિલો લખવાનું, ગ્રામ ના ખાનામાં ગ્રામ લખવાનું. 7 માંથી 4 જાય 3, 4 માંથી 8 ન જાય 10 કો લીધો, 14 માંથી 8 જાય 6 અને 1 માંથી 1 જાય 0, 16 માંથી 8 જાય 8 અને 4 માંથી 1 જાય 3. 217 કિલો 395 ગ્રામ મગમાંથી 105 કિલો 158 ગ્રામ મગ બાદ કરો. બાદ કરો કીધું હોય ત્યારે બાદબાકી કરવાની. કિલોના ખાનામાં કિલો અને ગ્રામના ખાનામાં ગ્રામ, બરાબર. બાદબાકીની નિશાની કરવાની, પછી જોવાનું 5માંથી 8 ન જાય 10 કો લેવાનો, 15માંથી 8 જાય 7, 8માંથી 5 જાય 3, 3માંથી 1 જાય 2, 7માંથી 5 જાય 2, 1માંથી 0 જાય 1, 2માંથી 1 જાય 1. 405 કિલો 718 ગ્રામ ઘઉંમાંથી 97 કિલો 356 ગ્રામ ઘઉં બાદ કરો. કિલો અને ગ્રામ 405, 718, 97 કિલો, 356 ગ્રામ. કાંઈ નથી, ઝીરો મૂકી દઈએ આપણે અહીંયા, બરાબર. પછી જુઓ, 8માંથી 6 જાય 2, 1માંથી 5 ન જાય 10 કો લઈએ, 6 વધા, 6માંથી 3 જાય 3 વધા, 5માંથી 7 ન જાય 10 કો લઈએ, 15માંથી 7 જાય 8 વધા, 9માંથી 9 જાય 0 વધા અને 3ના 3, બરાબર. સાવ સરળ છે સરવાળા અને બાદબાકી. એના પછી છે, ચાલો ગૃહ કાર્ય કરીએ. ચાલો ગૃહ કાર્ય કરીએ, બરાબર. તો પલ્લામાં કુલ વજન લખો અને બંને પલ્લામાં સરખું વજન ક્યાં દ્રાજવામાં છે તેના પર રાઈટ કરો. બંનેનો સરવાળો કરવાનો. 50 ગ્રામ, બરાબર. આમાં છે 45 ગ્રામ, 50 ગ્રામ. બધાનો સરવાળો કરી લઈ, 100 ગ્રામ, 95 ગ્રામ, 105 ગ્રામ, 105 ગ્રામ. હવે જુઓ, બધાનો સરવાળો થઈ ગયો. કુલ વજન લખો અને બંને પલ્લામાં જ્યાં સરખું વજન છે ત્યાં રાઈટ કરો. 50 50 સરખું છે, રાઈટ કરો. 45 50 નહીં આવે, 100 95 નહીં આવે, 105 105 આવશે. શું કરો? રાઈટ કરો. હવે આમાં જુઓ પ્રશ્ન બીજો. એક બિલ્ડિંગની લિફ્ટમાં વધુમાં વધુ 240 કિલા વજન લઈ જઈ શકે છે. લિફ્ટમાં જવા માટે 6 મિત્રો ઊભા છે. તેઓનું વજન આ પ્રમાણે છે. રાકેશ 40 કિલો, મહેશ 46 કિલો, જયેશ 41 કિલો, સુરેશ 42 કિલો અને પરેશ છે 39 કિલો અને રમેશ છે 45 કિલો. શું આ 6 મિત્રો એકી સાથે લિફ્ટમાં જઈ શકશે? કેમ? 240 કિલો જ વજન લઈ શકીએ છીએ, બરાબર. તો તમારે આ દાખલો તમારી મેળે જાતે કરવાનો છે, એનો જવાબ લખવાનો છે. જઈ શકે કે નહીં, સુકામાં જઈ શકે અને સુકામાં ન જઈ શકે તેનું કારણ પણ તમારે દર્શાવવાનું છે, બરાબર. એના પછી જોઈએ આપણે આગળ પ્રશ્ન ત્રીજો. નીચે કોષ્ટકમાં વજનિયા અને માપવાના વજન આપ્યા છે. ક્યાં વજનિયાનો ઉપયોગ કરશો અને કેટલી વાર
ખાનામાં લખો બરાબર માપવાનું વજન આપેલું છે વજન એ આપેલા છે 1 કિલો નું 500 ગ્રામ નું 200 ગ્રામ નું 100 ગ્રામ નું અને 50 ગ્રામ નું બરાબર તમને એક આપેલું છે 1 કિલો 500 ગ્રામ હોય ને તો 1 કિલો નું એક વજનિયું હોય અને 500 ગ્રામ નું હોય બરાબર બે વજનિયા હોય હવે 200 કિલો નું છે તો 1 કિલો ના કેટલા વજનિયા હોય તો કે 2 હોય બરાબર બાકી ક્યાંય આવે નહીં પછી 900 ગ્રામ છે તો આપણે કિલો માં નહીં આવે 500 ગ્રામ નો 1 લઈએ અને 200 ગ્રામ ના 2 લઈએ અથવા 900 ગ્રામ છે એટલે કે 500 નું 1 લઈએ અને 200 ના 2 લઈએ તો પણ થાય અને 100 ના 4 લઈએ અને એક 500 નું લઈએ તો પણ થાય બરાબર 200 ના 2 એટલે 400 અને એક 500 નું પછી ક્યાંય આવશે નહીં 3 કિલો 400 ગ્રામ એના માટે આપણે 3 કિલો ના આમાં આપણે 3 કિલો ના 3 વજનિયા લઈએ અને 400 છે એટલે 200 200 ના 2 લઈએ તો પણ ચાલે બરાબર અલગ અલગ કરવું હોય તો પણ ચાલે પછી છે 4 કિલો 150 ગ્રામ 4 કિલો ના 4 150 ગ્રામ છે 100 નું અને 1 50 નું પછી છે 5 કિલો 700 ગ્રામ 5 કિલો ના 5 લઈએ એક 500 નું લઈએ અને એક 200 નું લઈએ બરાબર પછી 850 ગ્રામ છે કિલો માં નહીં આવે 500 નું એક લઈએ એક 200 નું લઈએ એટલે 700 થાય એક 800 નું લઈએ એટલે 800 થાય અને એક 50 નું લઈએ એટલે 50 850 થઈ ગયા 1 કિલો 350 ગ્રામ એક 200 નું લઈએ એક 100 નું લઈએ અને એક 50 નું લઈએ 2 કિલો છે અને 850 ગ્રામ છે તો એક 500 નું લઈએ 200 નું લઈએ 100 નું લઈએ અને એક 50 નું લઈએ 1 કિલો છે 650 છે તો એક 500 નું લઈએ એક 100 નું લઈએ એટલે 600 અને એક 50 નું લઈએ એટલે કે 650 બરાબર તો આ હતા એના વજનિયા અને તેના માપવાનું વજન બરાબર પછી જુઓ નીચેના કોષ્ટકમાં આપેલી વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો બાળકોના નામ આપેલા છે એનું વજન આપેલું છે બાળકોના નામ અને વજન પ્રશ્ન છે સૌથી ભારે કોણ છે તેનું વજન કેટલું છે સૌથી ભારે જુઓ વજનમાં છે 31 વધારે છે અજય અને એનું વજન છે 31 કિલો સૌથી વજન ઓછું કોનું છે વજન ઓછું છે તેજસ કેટલું છે 17 કિલો વિપુલનું વજન તેજસ કરતાં કેટલું વધારે છે વિપુલનું 25 અને તેજસનું 17 વિપુલ નું વજન તેજસ કરતાં 25 માંથી 17 બાદ કરો બરાબર 8
કિલો વધારે છે. અંજલીનો વજન મયંક કરતાં કેટલું ઓછું છે? અંજલીનું વજન મયંક કરતા 28 માંથી 19 બાદ કરો એટલે કે આવ્યા 9. ઓછું છે, 9 કિલો ઓછું છે. અજય અને મનોજના વજનનો તફાવત કેટલો? અજય 31, મનોજ 21, તફાવત છે 10. 31 ઓછા 21 બરાબર 10 કિલોનો તફાવત છે. એના પછી જોઈએ નીચેના દાખલા ગણો. એક શાકભાજીવાળા પાસે 25 કિલો ડુંગળી હતી, તેમાંથી તેણે 21 કિલો 350 ગ્રામ ડુંગળી વેચી, તો તેની પાસે કેટલી ડુંગળી બાકી રહી? બાકી રહી એટલે આપણે કીધું છે બાદ બાકી કરવાની, બરાબર. 25 કિલો હતી બરાબર, એમાંથી 21 કિલો 350 ગ્રામ ડુંગળી વેચી નાખી, બરાબર. બાદ બાકી કરીએ પાંચ છ 3 0, કેટલી બાકી રહી? 3 કિલો 650 ગ્રામ ડુંગળી બાકી રહી. બીજો દાખલો, મીના પાસે 2 કિલો મરચું છે, તેને 200 ગ્રામના નાના પેકેટમાં ભરવા માટે કેટલા પેકેટની જરૂર પડે? 2 કિલો મરચું છે, 2 કિલો એટલે 2000 ગ્રામ, અને ગ્રામ છે 200, બરાબર. 200 ગ્રામના પેકેટ છે, એમાં ભરવાનું છે, તો કેટલા પેકેટ થાય? તો કે 2 મીંડા છે એટલે 200, બરાબર. કેટલા પેકેટ થાય? તો કે 10 પેકેટની જરૂર પડે. અઠ્યાવીસ કિલો 700 ગ્રામ બટે ટમેટા 7 ટોપલીમાં સરખે ભાગે ભરતા 1 ટોપલીમાં કેટલા ટમેટા ભરાશે? 28 કિલો 700 ગ્રામ 7 ટોપલીમાં ભરવાના છે. ભાગાકાર કરીએ, 7 4 28, 7 1 7, કેટલા ભરવાના થશે? તો કે 4 કિલો 4 કિલો. ₹100 ટમેટા ભરાશે. ચોથું છે, એક દુકાનદાર પાસે 8 પેકેટ ચાનો મસાલો છે. જો એક પેકેટમાં 150 ગ્રામ ચાનો મસાલો હોય તો દુકાનદાર પાસે કુલ કેટલો ચાનો મસાલો છે? 150 ગ્રામ ચાનો મસાલો છે એક પેકેટમાં, એવા 8 પેકેટ છે. 8 5 40, 8 1 8 ને 4 12, 1200 ગ્રામ મસાલો હશે. 1200 ગ્રામ એટલે 1 કિલો 200 ગ્રામ ચાનો મસાલો છે.
પછીનો પાંચમો દાખલો સોનો લે 23 કિલો 250 ગ્રામ બટાકામાંથી 14 કિલો 150 ગ્રામ બટાકાનો ચેવડો બનાવ્યો હવે તેની પાસે કેટલા બટાકા બાકી રહ્યા બરાબર બાકી રહ્યા એટલે બાદબાકી કરવાની એક બાજુ કિલો લખવાનો એક બાજુ ગ્રામ લખવાનો કિલો ના ખાનામાં કિલો ગ્રામ ના ખાનામાં ગ્રામ બાદબાકીની નિશાની કરવાની ભાગ ન હાલે તો દસકો કરવાનો લેવાનો બરાબર તો હવે તેની પાસે 9 કિલો 100 ગ્રામ બટાકા બાકી રહ્યા બરાબર 9 કિલો 100 ગ્રામ બટાકા બાકી રહ્યા બરાબર તો આ હતું આપણું 12મું સ્વાધ્યાય કેટલું ભારે કેટલું હલકું બરાબર ન સમજાય તો વ્યવસ્થિત રીતે તમે દાખલા ગણજો અને ન સમજાય તો સ્કૂલના નંબર ઉપર ફોન કરી અને વ્યવસ્થિત તેની સમજૂતી મેળવજો અને તમે પ્રેક્ટિસ કરજો